મહત્વપૂર્ણ સમાચાર. સુરત અગ્નિકાંડનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે. અગ્ર સચિવ બપોરે ખૂબ લાંબી મીટિંગ. સુરતની દુઃખદ ઘટના અને સુરતના રિપોર્ટ મુકેશ પુરીએ પેશ કર્યો અને એના સંદર્ભમાં બધી ચર્ચા અને સાથે સાથે ભવિષ્યમાં આવું ન બને એના માટે પણ શું કરવું એ અંગેની પણ ચર્ચાઓ થઈ છે. મુકેશ પુરીને જ કીધું છે કે આખા રિપોર્ટ અને ભવિષ્યમાં જે કંઈ કરવાનું છે અંગેની વાત બધી વિગતવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા પત્રકારોને આપે. ટૂંક સમયમાં જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે. પરંતુ એક વાક્યમાં કહું તો આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે અને સરકાર આ ચલાવવા માંગતી પણ નથી કોઈ પણ પ્રકારની બેદરકારી. અને એ દ્રષ્ટિથી કડકમાં કડક પગલા કાયદાના સ્વરૂપે, ઇમ્પ્લિમેન્ટેશનના સ્વરૂપે અને તંત્ર પણ જવાબદાર લોકો એની જવાબદારી પણ નક્કી થાય અને ભવિષ્યમાં ગુજરાત સલામત ગુજરાત, સેફ્ટી ગુજરાતની હોય એ પ્રકારનું નક્કી કરવા જઈ રહ્યા છીએ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાત સાથે. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા.